નમસ્તે મિત્રો, જ્ઞાનઝલકમાં ફરીથી આપનું સ્વાગત છે. આવનારી તમામ પરીક્ષાઓ માટે મહત્વના પ્રશ્નો લઈને અમે તમારી સમક્ષ આવ્યા છીએ. કેન્દ્ર સરકારે નવી વન નીતિ જાહેર કરી છે 1988ની અંદર. પ્રશ્ન નંબર 2 છે મિત્રો, ભારતમાં ચંદનના વૃક્ષો સૌથી વધારે કયા રાજ્યની અંદર આવેલા છે? જવાબ આવશે તમારો કર્ણાટક. નેક્સ્ટ આપણે વાત કરીએ તો આવનારી પરીક્ષા માટે જ વન લાઇનરમાં ત્રીજો પ્રશ્ન છે આપણો, JFMનું પૂરું નામ જણાવો. જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ વન મહોત્સવનો પ્રારંભ સૌ પ્રથમ કોના દ્વારા કરવામાં આવેલો હતો? તો યાદ રાખજો, કનૈયાલાલ માણેકલાલ મુનશી. પ્રશ્ન નંબર 5 છે, વાયુ પ્રદૂષણ અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો હતો? 1975ની અંદર છે આ અધિનિયમ છે એ અસ્તિત્વમાં આવેલો હતો. સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે? કોઈમ્બતુરની અંદર છે આવેલું છે. ગુજરાતમાં કઈ સંસ્થા વન સંરક્ષણનું કામ કરે છે? ગુજરાત વાઇલ્ડ લાઇફ સોસાયટી. દુનિયાનો સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? યલો સ્ટોન પાર્ક આવેલો છે મિત્રો, યાદ રાખજો. તેન વાત કરીએ આપણે તો ગુજરાતમાં ભારતની અંદર હાલ કેટલા વાઘ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે? તો યાદ રાખજો, ગુજરાતની અંદર નહીં પરંતુ ભારતમાં 38 વાઘ આરક્ષિત કેન્દ્રો છે આવેલા છે. ગુજરાતમાં ચેરનું જંગલ ક્યાં આવેલું છે? કચ્છ આવશે, બરોબર. નેક્સ્ટ આપણે જોઈએ તો હૃદયના ધબકારાના નિયમન માટે કયું તત્વ છે જરૂરી છે? પોટેશિયમ આવશે. વિટામિન સીનું રાસાયણિક નામ જણાવો. એસ્કોર્બિક એસિડ આવશે. નેક્સ્ટ આપણે જોઈએ તો ભારતમાં પ્રથમ રેલવે શરૂ કરવામાં આવી હતી 1853માં. ગુજરાત રાજ્યમાં ખાદી ઉદ્યોગ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી હતી? 1960માં. અને લાસ્ટ આપણો આજનો 15મો ક્વેશ્ચન જોઈ લઈએ તો ટેલિફોનની શોધ કોણે કરેલી હતી? ગ્રેહામ બેલ દ્વારા છે ટેલિફોનની શોધ છે કરવામાં આવેલી હતી. આવનારા સમયની અંદર આવનારી ભરતી પરીક્ષાઓ માટે આપણે વન લાઇનર સિરીઝ છે શરૂ કરેલી છે. તે જ અંતર્ગત મિત્રો આપણો સેકન્ડ કે થર્ડ વિડીયો છે. આગામી સમયની અંદર પણ તમને આવા જ વિડીયો છે મળી રહેશે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ચેનલને ન ભૂલો.